शास्त्री पाछा पे धोरण दस विज्ञान ना विषय पर पाछा आ गया छे। लगभग चौथो वीडियो छे आ चेप्टर नो। आ वीडियो नी अंदर आपणे जे पूरु करी दू एटले के बहिर्गोल लेंस, कारण के खूब ज अगत्य नो हतुं ए बहिर्गोल लेंस द्वारा जे छ प्रतिबिंब मळता हता आपणे, पूरे छ छ प्रतिबिंबनो आकृति साथे बहु व्यवस्थित अभ्यास कर्यो। हवे ए ज रीते आपणे અંતરગોળ લેન્સ, લેન્સના બે પ્રકારો મેં કીધા હતા, એમાં અંતરગોળ લેન્સ લેવાનું છે। લગભગ ઓછો પૂછાય છે, પણ તો એનું લગભગ આપણે આકૃતિઓ સાથેનું જે બે મુખ્ય વસ્તુ છે, કારણ કે પહેલાંમાં છ આકૃતિ, આ માત્ર બે જ આકૃતિ છે, બે આકૃતિ દ્વારા એના પ્રતિબિંબો લગભગ ચોક્કસ એટલા જ મળે છે એ તમને દર્શાવવામાં આવ્યું છે। જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે, એટલે કે જો અંતરગોળ લેન્સ લઈએ, અંતરગોળ લેન્સ આપણે લઈએ અને વસ્તુને જો અનંત અંતરે મૂકવામાં આવે, બરાબર છે, તો એમાંથી જે કિરણો આપણે જે સમાંતર થાય છે, બરાબર, જે કિરણો સમાંતર થાય છે, બરાબર છે, એ એફમાંથી પસાર થાય છે। એમાંથી એફમાંથી થાય આ રીતે અપસારી, બરાબર, અપસારી આ રીતે થાય, પણ આપણને આભાસ એવો થાય છે કે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે। એ જ રીતે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એ તમારે કેવા થઈ જાય છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એ સમાંતર થઈ જાય છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એ સમાંતર થઈ જાય છે। અને આ જે સમાંતર બીજું બી દર્શાવેલું છે એ આપણને એવું આભાસ થાય કે એફમાંથી પસાર થતું જોવા મળે છે। એ કહેવાનો મતલબ શું છે કે બે સમાંતર કિરણો આ રીતે અપસારી કરી તમે અનંત અંતરે રહેલી જે વસ્તુ હશે, આગળ જઈ અનંત અંતરે વસ્તુ રહેશે, એનું પ્રતિબિંબ તમને આ મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે। એ બાબત આ તમને સમજાવે છે કે પ્રતિબિંબ કેવું મળે છે, ફરજિયાત પહેલાંમાં આપણે વાસ્તવિક અને ઉલટા કહેતા હતા, બરાબર છે, અહીં આભાસી અને ચતુ પ્રતિબિંબ અહીં પ્રાપ્ત થતું જોવા મળે છે ઉપર, એમાં આપણે નીચેની સાઈડ મળતા હતા બહિર્ગોળની અંદર, અને છેલ્લું જે છઠ્ઠું હતું એ આપણે વાસ્તવિક અને ઉલટું સિવાય છઠ્ઠા નંબરમાં આભાસીને ચતુ અને મોટું જોવા મળતું હતું। એનાથી વિરુદ્ધ છે, આભાસીને ચતુ જોવા મળે પણ વસ્તુ કરતો નાનું બિંદુ સ્વરૂપે જોવા મળે છે। એટલે અનંત અંતરે રહેલી વસ્તુનું તમારે પૂછે તો તમે આ રીતે આભાસી ચતુ, વસ્તુ કરતો નાનું અને મુખ્ય કેન્દ્ર ઉપર આપણને પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે સમજાવી શકો છો। બીજી આકૃતિ છે, ખાલી એ જ આકૃતિ છે, બીજી આકૃતિમાં શું છે કે તમે હવે અનંત અંતરેથી એ વસ્તુને નજીક લાવો, જો અહીં નજીક લાવશો તો તમે જે મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મળતી હતી એ પણ ધીમે ધીમે થોડી કેવી જશે, આગી જતી જોવા મળે છે। એટલે કે વસ્તુ પર ગમે તે આ મુખ્ય અક્ષ ઉપર આપણે એફ વન ટુ એફની આજુબાજુ ગમે તે તમે વસ્તુ મૂકો તો જે આપણે આમ જ મળીએ, સમાંતર હોય, એફમાંથી પસાર થાય, એટલે આપણને શું થશે, ભાસ થશે। એ જ રીતે જે ઓમાંથી એટલે કે પ્રકાશ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો એનું એ પાછું જાય છે, એટલે આનું પ્રતિબિંબ આપણે જો અહીં આગળ સ્વરૂપે, એટલે કે જે આ જે વાસ્તવિક પ્રતિબિંબ મળતું હતું, બરાબર છે, અહીં આગળ જે અહીં આભાસી સ્વરૂપે, બરાબર છે, આ જે વસ્તુ જે છે આપણે વાસ્તવિક વસ્તુ, બરાબર, એનું પ્રતિબિંબ આપણને અહીં આભાસી અને સત્તા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, અને મુખ્ય કેન્દ્ર અને પ્રકાશ્ય કેન્દ્રની વચ્ચે એટલે કે મુખ્ય અક્ષની ઉપર જોવા મળે છે। અને ફરજિયાત અહીં જે બધી કિંમતો પ્રતિબિંબ ઊંચાઈની ધન જ મળશે, પણ વસ્તુ કરતો ફરજિયાત આપણને અહીં આઈએચ લઈએ કે એચડીએસ લઈએ એ ફરજિયાત આપણને નાનો જોવા મળે છે, ખાસ ધન મળે વસ્તુ કરતો નાનો જોવા મળે છે। એટલે કે આ પછી છતું મુખ્ય કેન્દ્ર પ્રકાશી કેન્દ્રની વચ્ચે અને વસ્તુ કરતો નાનો જોવા મળે છે, એટલે કે અંતરગોળ અરીસાની તમારે, અરે સોરી, અંતરગોળ લેન્સની તમારે આ બે જ વસ્તુ ભણવાની છે। ટૂંકમાં અરીસાની અંદર આપણે વાત કરી હતી, ફરી આપણે ચર્ચા કરી લઈએ આગળ, કે અરીસામાં વાત કરી હતી એમાં મેઇન અંતરગોળ અરીસો હતો, બરાબર છે, અને અંતરગોળ અરીસો હતો, અને બીજો તો બહિર્ગોળ અરીસો। અરીસામાં પણ જેવી આપણે આકૃતિઓ લીધી હતી એમાં અંતરગોળ અરીસાની છ મળતી હતી અને બે આકૃતિ મળતી હતી, અને બહિર્ગોળની છ મળે છે અને અંતરગોળ અરીસાની બે મળે છે। આ રીતે તમારે આ આઠે આઠ આકૃતિઓ લેન્સ દ્વારા જે આકૃતિઓ મળી છે, કારણ કે બે ચાર વખત પ્રેક્ટિસ કરશો તમે, બરાબર, પેન અને પેન્સિલ લેવાની, જાતે દોરવાની, એટલે એનું પ્રતિબિંબ તમને ખાસ ખબર પડી જશે, બરાબર। એ સિવાય જ્યારે સ્કૂલોમાં કદાચ પ્રેક્ટિકલ સાહેબ કરાવે એ વખતે તમને આ રીતે પ્રતિબિંબ મળે છે, બરાબર છે। પછી એ બધાના ઉપયોગો વાત કરતી, અંતરગોળ અરીસાનો ઉપયોગ, બરાબર, કે જે સાધન હોય એની હેડલાઇટ હોય, હેડલાઇટની અંદર મુખ્ય કેન્દ્ર ઉપર પેલો બલ્બ મૂકી દે, મુખ્ય કેન્દ્ર ઉપર બલ્બ મૂકે ને એટલે જે કિરણો છે એને સમાંતર જાય, એટલે કે જ્યારે આપણે બાઇક લઈને કે ગાડી લઈને જઈએ રાત્રે તો એની લાઇટ દૂર સુધી પડે છે, એનું કારણે અંતરગોળ અરીસા છે। એ સિવાય ડૉક્ટર જે છે, બરાબર, ડૉક્ટર આપણે દાંતની અંદર કોઈ સળું હોય કે કંઈક જો મને એના માટે પણ એ લોકો અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે, એટલે વસ્તુ મોટી દેખાય, કહેવાનો મતલબ છે, બરાબર, એટલે ઘણી જગ્યાએ અંતરગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું કે આપણે દાઢી વાળ કપાવવા જઈએ તોય તમે જુદો આ રીતનો અરીસો અંતરગોળ અરીસો રાખે છે, એટલે વસ્તુ આપણને મુખ્ય દેખાય। એ રીતે બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો મેં તમને કીધું તેમ કે કોઈ પણ સાધન હોય અને સાઇડ લેન્સ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે
છે એ જ રીતે આ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. એ તમારે આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર આપણે રંગબેરંગી દુનિયા અને આંખ એની અંદર આ બધાનો ઉપયોગ આપણે કરીશું કે લઘુદૃષ્ટિ ખામી પૂર્વદૃષ્ટિ ખામીમાં કયો લેન્સ વપરાય, બરાબર, મોટાઓને કયો લેન્સ વપરાય, નાનાઓને કયો લેન્સ વપરાય, કયા પ્રકારની ખામી હોય, એ બધી પણ આગળના ચેપ્ટરમાં ચર્ચા કરવાની, પણ એ બધાનો આપણે ત્યાં ઉપયોગ કરીશું. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે તમારે લેન્સ અને અરીસું, બરાબર છે. આ આંખે આઠ આકૃતિઓ મેં કીધી એમ, બરાબર, વસ્તુને ક્યાં મૂકો અને ક્યાં મળે, અને બીજું એક વસ્તુ, બરાબર, કે એના કારણથી જે નિયમ પદ્ધતિ ખાસ તમને આવડવી જોઈએ, બરાબર છે. એના પછીનો જે ટોપિક છે તમારે, જેમ અરીસાનું સૂત્ર હતું એવું લેન્સનું સૂત્ર પણ મળે છે, બરાબર છે. એવું અત્યારે લગી એનસીઆરટીની ચોપડી નથી ત્યાં સુધી આપણે સાબિત કરવાનું, હવે આ ચોપડીમાં સાબિત કરવાનું નથી, પણ આ લેન્સનું સૂત્ર આપણને ખાસાની માહિતી આપે છે. આગળ મેં તમને કીધું હતું કે એક વસ્તુ અંતર આવે છે યુ, બીજું એક આવે છે પ્રતિબિંબ અંતર અને વી કહીએ છીએ, અને કેન્દ્ર લંબાઈ, બરાબર છે, મુખ્ય કેન્દ્રથી પ્રકાશ્ય કેન્દ્ર સુધીનું અંતર એને એફ વડે દર્શાવાય છે. ક્યાં હોય તો જો તમને આ રીતે સમજાવી દઉં, બરાબર છે, વસ્તુ અહીં મૂકી મેં એ અને બી, બરાબર છે, તો આ એચ છે, આ વસ્તુથી લઈ અને પ્રકાશ્ય કેન્દ્ર સુધીનું અંતર અને યુ કહેવાય, બરાબર છે. અહીં મારે પ્રતિબિંબ મળતું હતું તો આ વી કહેવાય, કૃત્રિમ મગજમાં જીરો છે. અને સમાંતર કિરણો જો એફ આગળ પસાર થતા હતા, એફ ટુ કહેતા હતા આપણે, ધીસ ઇઝ એફ વન, ધીસ ઇઝ ટુ એફ વન એન્ડ ધીસ ઇઝ ટુ એફ ટુ, તો આથી આ અંતર જે મળે એને એફ કહીએ. ટૂંકમાં આટલી વસ્તુ આ છે. અને આને લગતું એક સમીકરણ છે જેને વન અપન વી માઇનસ વન અપન વી ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ, આને લેન્સનું સૂત્ર કહે છે. ફરક કેટલો અરીસાનું સૂત્ર અને લેન્સના સૂત્રમાં? અરીસાનું સૂત્ર જે કહું ફરી અહીં લખી રાખું તમને યાદ ન હતું, અરીસાનું જે સૂત્ર હતું એ વન અપન વી પ્લસ વન અપન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ, આ અરીસાનું સૂત્ર અને આ લેન્સનું સૂત્ર, આટલો ફરક છે, તફાવત છે. અહીં સરવાળો છે, સાબિત કરવાનું છે ને, એટલે ચિંતા નહીં, પણ આના ઉપરના દાખલા તમને આવડવા જોઈએ. મેં કીધું એમ આ રીતે બરાબર તમારે લેવાનું, આ ક્યાંથી લાવ્યો તો કાર્તિકની આ પદ્ધતિથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે તમારું લેન્સનું સૂત્ર થયું, બીજું કોઈ ડિટેલમાં છે નહીં, જે દાખલા છે તમે એ રીતે મૂકી શકો છો. હવે અરીસામાં જેમ આપણે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, એ ધંધ રૂપ ગમે તે હોઈ શકે, અને મોટાવણી લીધી હતી, શું લીધી હતી? મોટાવણી. એવી જ લેન્સની અંદર પણ તમારે મોટાવણી ભણવાની છે. મોટાવણી એટલે શું? તેનું મેઇન સૂત્ર હતાથી કહી દો તમને એચ ડેસ પણ આ બધું શું, તો મોટાવણી જે છે એ પ્રતિબિંબ ઊંચાઈ ઊંચાઈ તમે જે લીધેલી છે ને એચ ડેસ, બરાબર, અને વસ્તુ ઊંચાઈ ઊંચાઈ એટલે કે એચ ના ગુણોત્તર સ્વરૂપે જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું, ટૂંકમાં ના ખાવું પડે તો વસ્તુ ઊંચાઈ એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈને ભાગાકારને ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે. આટલું તમને આવડવું જોઈએ. તો આ મોટવણી જે છે એ આગળ ફરી પાછું તમને સમજાવું કે ક્યાં છે, બરાબર છે. આ વસ્તુ મૂકી આયત છે અને એનું પ્રતિબિંબ મને મળે છે એચ ડેસ, કૃત્રિમ મગજમાં આ કિંમતો જે મળે છે. હવે એચ ડેસ મળે ને મને ઋણ મળે, શું મળે? આ ઋણ મળે. આ ખાસ યાદ રાખજો. અને આ બાજુ તો હંમેશા વસ્તુ તો ધન જ હોય, શું હોય? ધન જોવા મળે છે. અને પાછું એક સંબંધ છે, બરાબર, આ રીતે મેં તમને કીધું હતું. આ વી છે અને યુ છે ને માઇનસ છે અને વી છે પ્લસ છે, એટલે હું મોટવણીને આ રીતે એચ ડેસ અપન એચ ઇઝ ઇક્વલ ટુ વી અપન યુ સ્વરૂપે દર્શાવી શકું છું. શું? વી અપન યુ. ઓકે સાહેબ, સાહેબ પ્લસ કેવી રીતે? અરીસામાં માઇનસ હતું, અરીસામાં માઇનસ વી અપન યુ થાય છે મોટવણી, અહીં પ્લસ થાય છે. કેમ? કારણ કે જો એચ જે છે ને આપણે આ જે એચ કહીએ, એચ ડેસ એ ધન છે, બરાબર, પણ એચ જે છે અને એચ એ ધન છે, એચ ડેસ એ ઋણ છે. નીચેની સાઈડ મળે છે એચ ડેસ, નીચેની સાઈડ મળે કાર્તિક જ્યાં પદ્ધતિ, બરાબર, એટલે ઋણ મળે, એચ ધન મળે. એ જ રીતે હવે યુ લઉં તો મને વી તો ધન મળશે, બરાબર, આ સાઈડ છે. યુ છે ને એ માઇનસ મળે છે, માઇનસ માઇનસ સાઈડ નીકળી જાય એટલે આપણને એચ ડેસ અપન એચ ઇઝ ઇક્વલ ટુ વી અપન યુ સ્વરૂપે પ્રાપ્ત થતી જોવા મળે છે. આટલી જ વસ્તુ મોટવણીમાં છે. મોટવણી એટલે કે વસ્તુની ઊંચાઈ મળે, પ્રતિબિંબની ઊંચાઈ મળે, એચ ડેસ અને એચ સ્વરૂપે, એટલે કે એચ ડેસ અપન એચ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એટલે કે તેમના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. આ મોટવણીનું મૂલ્ય ઘણો બધો મળે. આગળ આપણે જોયા હતા એક મળે, જેમ અરીસામાં મળતું હતું, એક મળતું હતું સમતલ અરીસામાં, પછી
एक करता मोटू मले बराबर सॉरी हाँ एक करता मोटू मले बराबर है पीछे जीरो ने एक ने वे धन मलतुत ऋण मले एम अंतर्गोड़ेशो और बहिर्गोड़ेशो की चर्चा करी थी एम मोटामोटी तमने बहिर्गोड़ेशा अंतर अरे बहिर्गोल डेन्स बराबर है अंतर्गोल लेंस ने पण प्राप्त थाय छे ए तमारे आ प्रतिबिंब पर ने अंतर्गोल लेंस बराबर है એટલે મોટવણી તમારે એ પેજ નંબર 180 પર તમને વ્યવસ્થિત સમજાવેલી છે બરાબર છે એટલે એ રીતે તમે લઈ શકો છો એનાથી એના પછીના દાખલા છે અમુક બરાબર છે એ દાખલા તમારે થોડા જોઈ લેવાના છે દાખલાની અંદર ઉદાહરણ નંબર 10.3 અને 10.4 છે બરાબર છે એ એક બે વિડીયોમાં તમારે એ બધા દાખલા આપણે કરીશું જે થિયરી છે આપણે પહેલાં લઈ લેવું છેલ્લી થિયરી બાકી રહે છે જે બાકી રહે છે એ તમારે છે લેન્સનો પાવર બરાબર છે એ લેન્સના પાવર વિશે ચર્ચા કરી લઈએ એટલે તમારે લગભગ ચોપડીની અંદર જે છે બધા મુદ્દા એ બધા મુદ્દાને આપણે આવરી લીધેલા છે બરાબર છે લેન્સનો પાવર એટલે શું બરાબર છે આ લેન્સનો ઉપયોગ મેં કીધું તમને કીધું ઓપ્ટિશિયન એટલે કે આંખના ડૉક્ટરો કરે છે અથવા તો જેને ચશ્મા આવ્યો એના માટે ખૂબ જ અગત્યનું છે એટલે કે લેન્સ જે છે એને પોતાનો પાવર બરાબર પાવર આપણે ભૌતિક દુનિયામાં આવો પણ એ પાવર અને આ પાવરની અંદર વસ્તુ અલગ છે તમારે મેં છેલ્લો ટોપિક આપણે લઈ લઈએ લેન્સનો પાવર લેન્સના પાવરનું સૂત્ર મેઇન જે કહીએ એને પી વડે દર્શાવાય છે પાવરને પી પી ઇઝ ઇક્વલ ટુ 1/f છે શું છે 1/f આપણે કોઈપણ જે બહિર્ગોળ લેન્સ લો અથવા તો અંતર્ગોળ લેન્સ લો બરાબર એની કેન્દ્ર લંબાઈ અલગ અલગ હોય બરાબર નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો મોટી કેન્દ્ર લંબાઈ ધરાવતો એ રીતે જોવા મળે છે એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે શું કહે છે પાવર કહે છે આ એક મેઇન વસ્તુ છે પાવર હવે કેન્દ્ર લંબાઈ જે છે હંમેશા લંબાઈ એ આપણે મીટરમાં માપીએ છીએ શેમાં માપીએ છીએ મીટર બરાબર તો પાવર જે છે પાવરનો એકમ એકમ છે ને ડી એટલે કે ડાયોપ્ટર ડાયોપ્ટર છે ડાયોપ્ટર જોવા મળે છે એટલે કે તમે જો કેન્દ્ર લંબાઈ એક મીટર લો બરાબર છે તો એક ડાયોપ્ટર બરાબર એક મીટર ઇન્વર્સ બરાબર આ રીતનું જોવા મળે છે આપણે કહી શકીએ છીએ બરાબર છે કે એક મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ હોય એક મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ એનો ડાયોપ્ટર આપણને બરાબર એક મળે છે એ તમને દર્શાવેલું છે એ પેજ નંબર 184 પર તમને માહિતી આપેલી છે કે લેન્સનો પાવર નો એકમ પાવરનો એકમ આપણે ડાયોપ્ટર છે બરાબર એક ડાયોપ્ટર એટલે કે લેન્સનો એ પાવર છે જેની કેન્દ્ર લંબાઈ એક મીટર હોય એટલે કે જેની કેન્દ્ર લંબાઈ બરાબર છે એક મીટર હોય જેની કેન્દ્ર લંબાઈ એક મીટર હોય એનો પાવર એક ડાયોપ્ટર થતો જોવા મળે છે બરાબર છે હવે પછી ડાયોપ્ટર ધને હોઈ શકે અને ઋણે હોઈ શકે છે એ તમને દર્શાવ્યું છે કે ઓપ્ટિશિયન શુદ્ધિકારક લેન્સનો પાવર વડે દર્શાવે છે એટલે ઓપ્ટિશિયન આપણે જઈએ ત્યારે પ્લસ અને માઇનસ જે નંબર કહે છે ને એ ડાયોપ્ટર વડે દર્શાવે છે એટલે કે પ્લસ બે ડાયોપ્ટર છે એ એનો અર્થ એ થાય છે કે સૂચવેલો લેન્સ એ બહિર્ગોળ લેન્સ જોવા મળે છે એટલે જેનો ડાયોપ્ટર ધન મળે છે બરાબર છે એટલે એ લેન્સ બહિર્ગોળ કહેવાય છે અને જે લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર એટલે ટૂંકમાં તમને ડાયોપ્ટર આપી દીધું બરાબર છે કે પીની કિંમત તમને પ્લસ બે આપી દીધી તો મારે એફ શોધવું હોય તો 1/p ઊંધું બરાબર છે એકના છેદમાં બે એટલે મને 0.5 કેન્દ્ર લંબાઈ મળે એટલે જેનો ડાયોપ્ટર આ બહિર્ગોળ લેન્સ છે બહિર્ગોળ લેન્સનો ડાયોપ્ટર મને બે મળે તો કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો હશે તો 0.5 કેન્દ્ર લંબાઈ ધરાવતો જોવા મળે છે એ સમજાયેલું છે એ જ રીતે જો માઇનસ હોય બરાબર તો તે અંતર્ગોળ દર્શાવે છે હવે ધારો કે હું માઇનસ લો કિંમત બરાબર પી બરાબર ધારો કે -2 લઈએ તો એની મને કેન્દ્ર લંબાઈ કેટલી મળે તો એકના છેદમાં -2 તો -0.5 કેન્દ્ર લંબાઈ ધરાવે છે આપણે એ રીતે કહી શકીએ છે એટલે કે આ -0.5 અને +0.5 બરાબર આટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ આ અંતર્ગોળ લેન્સ છે બરાબર છે અને બહિર્ગોળ લેન્સ જોવા મળે છે એમ એ આપણે બહિર્ગોળ લેન્સના ચશ્મા ક્યારે અંતર્ગોળ લેન્સના ચશ્મા ક્યારે પહેરીએ એના પછીનો જે આપણે માનવની આંખ અને રંગબેરંગી દુનિયા એની અંદર ખાસ સમજવાનું જરૂર પડશે કારણ કે નાના જે બાળકો હોય બરાબર છે એમને લેન્સ જાડો હોય બહિર્ગોળ જ રહે એટલે કે એમને શું હોય કે દૂરની વસ્તુ ના દેખાય એટલે માટે તમને ડૉક્ટરો ઓપ્ટિશિયન બરાબર માઇનસ નંબર જે કહીએ ને આપણે એટલે કે માઇનસ નંબર ધરાવતા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાની માહિતી એટલે કે સૂચના આપે છે પ્રિસ્ક્રિપ્શન આપે છે એમ કહી શકીએ છીએ અને જે ધારો કે મોટા માણસો હોય એને શું હોય કે લેન્સ જાડો હોય
એ જાડો આપણા આંખની અંદર જ હોય, એ લેન્સ પાતળો થઈ જાય. એટલે કે શું થાય, પાતળો થઈ જાય એટલે દૂરનું દેખાય, નજીકના અમને લખવું હોય કે વાંચવું હોય તો મોટા વ્યક્તિઓ નથી કરી શકતા. માટે ઓપ્ટિશિયન એમને શું કહે છે, હેગો લેન્સના ચશ્માને પ્રિસ્ક્રિપ્શન આપતું જોવા મળે છે. ટૂંકમાં આપણે આ પાઠની અંદર પ્રકાશ વિશેની કમ્પ્લીટલી સમજૂતી, પરાવર્તન, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, વસ્તુ દેખાવાનું કારણ એ અનિયમિત પરાવર્તન છે, વક્રીભવન ખાસ ભણ્યા કે જ્યારે પ્રકાશનું એક ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમથી બીજી પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે માધ્યમને છૂટી પાડતી સપાટી, આ રીતે બરાબર માધ્યમને છૂટી પાડતી સપાટી થોડું શું થાય છે, વક્રીભવન થતું, વિચલિત થતું જોવા મળે છે. એ ઘટના વક્રીભવન છે, બરાબર છે. જો પાતળું માધ્યમ હોય, જાડું થાય તો લંબની નજીક આવે, અને જાડામાંથી પાત્ર તો લંબમાંથી દૂર જાય. એવી ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. તમે જો 4 અને 5 વિડીયો જે બનાવેલા છે એ સ્ટેપ બાય સ્ટેપ જોશો તો લગભગ આ 3 વસ્તુ જે પ્રકાશ વિશે આપણને કહેવા માગે છે, વક્રીભવન કેમ થાય છે, પરાવર્તન કેમ થાય છે, વસ્તુ કેમ દેખાય છે, બરાબર છે, કયા પ્રકારના અરીસાનો કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધી સમજૂતી તમને મળી જશે. હવે આવતા વિડીયોમાં આપણે 9 જે જૂન જુલાઈ પછીનો અભ્યાસક્રમ છે એનું જે ચેપ્ટર આવતું હશે એ આપણે લઈશું.